વાત કરીએ સામાજિક સમરસતા મંચ દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હિન્દુઓના પવિત્ર ગ્રંથ શ્રીમદ ભાગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશ કરાતા તેનો વિરોધ ઉઠ્યો હતો, જેને વખોડી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. રાજ્ય સરકાર દ્વારા પાઠ્યપુસ્તકોમાં હિન્દુઓના પવિત્ર ગ્રંથ શ્રીમદ ભાગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશ મુદ્દે કેટલાક લોકો દ્વારા તેનો વિરોધ કરાતા આવા તત્વો સામે આવેદન આપવામાં આવ્યું. ગુજરાત સરકારે શ્રી ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરીને એક પ્રશંસનીય કાર્ય કર્યું છે, પણ કેટલાક દુખિયાઓને એ ગુજરાત સરકારનું પ્રશંસનીય કાર્ય ગમ્યું નથી એટલે એનો વિરોધ કરી રહ્યા છે. જે તે સ્તરે એ વિરોધ કરનારાઓને મારે એટલું જ કહેવું છે કે શ્રી ગીતા એ કોઈ ધાર્મિક ગ્રંથ નથી. સમગ્ર માનવ જાતના ઉત્થાનને માટે અર્જુનને નિમિત્ત બનાવીને આ આખો ગ્રંથ એટલે એનો ઉપદેશ કરવામાં આવ્યો છે. એની અંદર સૌથી મહત્વની વાત છે, આખો ગીતાનો જે મુખ્ય ભાગ છે એ કર્મયોગ છે, અને કર્મયોગ સારા કર્મ કરીને માણસ માનવ જીવનને નવી ઉન્નતિ અથવા નવી ઊંચાઈ પ્રદાન કરવાનું એમાં કાર્ય છે. અને એટલા માટે જ મેં કીધું તેમ ભગવાને એમ કીધું છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. એનો અર્થ એ થાય છે કે સર્વ ધર્મને ત્યજીને તમે મારે શરણે આવો. તો આ વાત તો ભગવાને 5000 વર્ષ પહેલા કીધી છે. ઇસ્લામને આવીને 1400 વર્ષ થયા, ઈસાઈઓને આવીને 2000 વર્ષ થયા, અને યહૂદીઓને આવીને 3000 વર્ષ થયા. તો એ આટલા વર્ષો પહેલા જ્યારે આ સંદેશ આપવામાં આવ્યો ત્યારે આવા કોઈ પંથ સંપ્રદાય એવું કોઈ અસ્તિત્વમાં નહોતું, અને એટલા માટે જ આ કોઈ હિન્દુ ધર્મને કે એને સંબોધીને કે એને માટે આ કહેવાયેલો ગ્રંથ નથી, પણ સમગ્ર માનવ જીવનના ઉત્થાનને માટેનો આ ગ્રંથ છે. એ વિરોધીઓએ શ્રી ગીતાનો વારંવાર અભ્યાસ કરવો જોઈએ જેથી અમને ખ્યાલ આવે, અને એમનો વિરોધ ખોટો છે એને અમે વખોડીએ છીએ. આગળ વાત કરીએ, રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાના ઘણા બધા